નમસ્કાર, આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી જતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ યુવકની લાશ બહાર કાઢી હતી. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકાર વિશ્વામિત્રી નદી વહી રહી છે. 350થી વધુ મગરમચ્છ નદીમાં રહે છે. આજે વહેલી સવારે ભીમનાથ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠેથી 35 વર્ષીય યુવકને મગર ખેંચી ગયો હોવાની વરદી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડના લાશકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેનું પીએમ કરવામાં આવશે. દાંડિયા બજાર અને ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનોએ 1-1.5 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. તો ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકના વાલી વારસાની તપાસમાં લાગી છે. સાથે યુવક પોતે નદીમાં પડ્યો કે મગર કિનારેથી યુવકને ખેંચી ગયો. આ મામલે પણ પ્રત્યક્ષદર્શી સહિતના લોકોની પૂછપરછ કરી રહી છે. આ પહેલા અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે. જો કે આજની ઘટનાને લઈને નદી કાંઠે રહેતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે. સયાજી હોટલની પાસે ભીમનાથ બ્રિજની નીચે એક અજાણા માણસની મગર પાણીની અંદર ખેંચી જતા હોવાથી સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ વડોદરાથી દાંડિયા બજાર ફાયર સ્ટેશનને મેસેજ આપતા અમારો પૂરતો સ્ટાફ ઘટનાસ્થળ ઉપર આવીને ડેડ બોડીને સહી સલામત બહાર કાઢેલી છે. કેટલા વાગ્યાનો બનાવ હતો? 9:30 વાગે અમને સિટી કમાન્ડ કંટ્રોલથી મેસેજ મળતા ઘટનાસ્થળ ઉપર આવી 1 કલાકની બાદ જો પૂરજોશમાં કામગીરી કરીને ડેડ બોડીને બહાર કાઢેલી છે. નહીં, હજુ જાણ કંઈ થઈ નથી. પોલીસ પોતાનું પરિણામ કરીને જે એમના સગાવાલા છે એમની તપાસ કરશે. હવે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.